હાય ફ્રેન્ડ, ચલબા ચલમાં તમારું સ્વાગત છે. આજે આપણે જોઈશું બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક, ઇન્સ્ટોલેશન એન્ડ ઇરિગેશન્સ, જેની અંદર આપણે યુરિનરી એબ્લેડરી ઇરિગેશન્સ, આ ઇન્સ્ટોલેશન અને ઇરિગેશન્સ કે જેમાંથી થિયરીમાં પણ ઉપયોગી છે અને એક્ઝામની અંદર પણ જે MCQ પૂછાય છે આપણે જોઈએ. તો શરૂઆત કરીએ કે પહેલાં ઇન્સ્ટોલેશન્સ અને ઇરિગેશન્સ શું છે એ આપણે સમજવું બહુ જ જરૂરી છે. તો ઇન્સ્ટોલેશન્સ એટલે શું કે કોઈપણ બોડી કેવિટીની અંદર આપણે શું કરવું પડે, બોડી કેવિટીની અંદર કોઈપણ ડ્રગ્સ તમે અંદર દાખલ કરો, એ ડ્રોપ બાય ડ્રોપ કરો, તો એને આપણે શું કહીશું, ઇન્સ્ટોલેશન્સ કહેવું કહીશું. અને ઇરિગેશન્સ એટલે કે વોશ આઉટ કરવું. શું થાય, એ આખી બોડી કેવિટીને આપણે વોશ આઉટ કરીએ એટલે કે એને ધોઈ નાખીએ, તેને આપણે શું કહીશું, ઇરિગેશન્સ કહીશું. ક્લિયર? ચાલો મહત્ત્વનો ટોપિક આપણે ચાલુ કરીએ, યુરિનરી બ્લડર ઇરિગેશન્સ. યુરિનરી બ્લડર ઇરિગેશન્સ પર તમને ખ્યાલ આવી ગયો કે આપણે ઇરિગેશન્સ અત્યારે મેં જોયું કે બોડી કેવિટીને વોશ આઉટ કરવી અથવા ક્લીન કરવી, તો આપણે યુરિનરી બ્લડરને આખું શું કરીએ, ક્લીન કરીએ, એને આપણે શું કહીશું, યુરિનરી બ્લડર ઇરિગેશન્સ પ્રોસિજર કહીએ. અને પર્પઝ શું થાય, યુરિનરી બ્લડરને વોશ કરવા માટે. હવે તમે કોને કોને કરી શકો, જુઓ કે બ્લડ ક્લોટ્સ હોય તો એને રિમૂવ કરવા માટે, અંદર મ્યુકસ પસ હોય તો રિમૂવ કરવા માટે, કોઈપણ ઇન્ફ્લામેશન્સ હોય અથવા ઇન્ફેક્શન્સ હોય યુરિનરી બ્લડરની અંદર, તો એ પેશન્સને આપણે કરી શકીએ. બરાબર, TURP કરવાની હોય અથવા TURP દરમિયાન અથવા TUR પછી પણ આપણે યુરિનરી બ્લડ ઇરિગેશન્સ કરવું પડતું હોય છે. બરાબર, TURPનું નામ ઘણીવાર એક્ઝામમાં પૂછાય છે, તો ટ્રાન્સ યુરેથરલ રિસેપ્ટિંગ પ્રોસ્ટેટ. બરાબર, યાદ રાખજો. હવે જો આમાં કઈ રીતે કરતા હોય છે આપણે જોઈ લઈએ, તો પહેલાં આપણે પ્રોસિજરમાં યાદ રાખવાનું છે કે પેશન્ટનું ઓળખાણ, કન્સન્ટ અને આર્ટિકલ્સ, આ ત્રણ વસ્તુ દરેકની અંદર આવશે. બરાબર, હવે જો આર્ટિકલ્સની અંદર જે સોલ્યુશનનો યુઝ કરીએ છીએ આપણે, સોલ્યુશન્સ એ કયા કયા તમે લઈ શકો આની અંદર, હજુ એક તો મોસ્ટ કોમન આપણે ANS ઉપયોગ કરવાનો છે. શાનો? નોર્મલ સલાઇનનો આપણે ઉપયોગ કરીશું. એના પછી સેકન્ડ નંબરમાં તમે ડેક્સ્ટ્રોઝનો ઉપયોગ કરી શકો, એસિટિક એસિડ, KMnO4, અને જે ગ્લિસરોલ હોય ગ્લિસરોલનો તમે ઉપયોગ કરો છો કે જે હાઇપરટોનિક છે. ગ્લિસરોલ શું છે, હાઇપરટોનિક, અથવા ગ્લિસરીનનો પણ તમે ઉપયોગ કરી શકો છો. પણ મોસ્ટ કોમન બ્લડર ઇરિગેશન્સમાં આપણે શું વાપરીએ છીએ, એનએસ શું છે, આઇસોટોનિક છે. શું છે, એટલે યાદ રાખજો આ બંને મોસ્ટ કોમન આપણે એનએસનો યુઝ કરીએ છીએ. જો ગ્લિસરોલ બહુ જ ઉપયોગી છે, ગ્લિસરોલ વિશે જોઈ લઈએ કે ગ્લિસરોલનો ઉપયોગ તમે TURP દરમિયાન આપણે કરતા હોઈએ છીએ, ટ્રાન્સ યુરેથરલ રિસેપ્શન પ્રોસ્ટેટની અંદર આપણે કરતા હોઈએ છીએ. બરાબર, પણ આની અંદર NS શું કરે છે, એક આ પ્રોસિજરમાં NS એ કન્ડક્શન્સનું કામ કરે છે. બરાબર, જો મોસ્ટ કોમન સોલ્યુશન બ્લડ ઇરિગેશન્સ TURP પૂછે તો તમારે ગ્લિસરોલ આન્સર આપવાનો છે. યાદ રાખજો, ખાલી બ્લડ ઇરિગેશન્સ પૂછે તો તમારે NS અને TURP દરમિયાન પૂછે તો આપણે ગ્લિસરોલ આપણો આન્સર હોવો જોઈએ. જેની અંદર બિફોર પૂછે, ડ્યુરિંગ પૂછે કે આફ્ટર પૂછે, તો એમાં ખાસ યાદ રાખજો. બરાબર, મોસ્ટ કોમન અને બિફોરને આફ્ટર TURP પૂછે તો આપણો NS જવાબ હોવો જોઈએ, એમાં કન્ફ્યુઝન ન થતા. મોસ્ટ કોમનની અંદર TURPમાં ગ્લિસરોલ અને બિફોર આફ્ટર TURP પૂછે તો પછી NS આપણે આન્સર આપજો. ક્લિયર? હવે જો આની અંદર જે KMnO4 છે એને એન્ટિસેપ્ટિક સોલ્યુશન તરીકે આપણે ઉપયોગ કરીએ છીએ. પછી જે એસિટિક એસિડ છે એ મોસ્ટ કોમન છે કોના માટે, જો ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા હોય તો એના માટે, જે દાખલા તરીકે સુડોમોનાસ ઇન્ફેક્શન છે સુડોમોનાસનું, તો એસિટિક એસિડ બહુ જ ઉપયોગી છે. હવે પછી આર્ટિકલ્સની અંદર પહેલું આપણે સોલ્યુશન જોઈએ. હવે બીજું આપણે જોઈશું કે કેથેટરની સાઇઝ કેટલી, 18 ફ્રેન્ચની હોય છે. બરાબર, કારણ કે જો જેટલી લાર્જ સાઇઝ હોય તો એ શું કરે કે સ્ટેનોસિસને આપણે અથવા બ્લોકેજને આપણે પ્રિવેન્ટ કરી શકીએ છીએ. હવે એની ટ્રિપલ ન્યુમન આવે અને 2-way કેથેટર આવતા હોય છે. બરાબર, હવે ખાસ કરીને જે TURP ઇરિગેશન્સમાં કયું કેથેટર યુઝ થાય છે, કોડલ કેથેટર, યાદ રાખજો, જેને કર્વ કેથેટર તરીકે ઉપયોગ થાય છે. મોસ્ટ ટાઈમ બી ક્વેશ્ચન છે, એક્ઝામમાં પૂછાયેલો છે. બરાબર, એટલે TURP ઇરિગેશન્સની અંદર કઈ કેથેટર આપણે વાપરીએ છીએ, તો કુડલ કેથેટરનો આપણે ઉપયોગ કરીએ છીએ. અને જે કુડલ કેથેટર છે એ ટ્રિપલ ન્યુમેન આવે છે. કેવું આવે છે, ટ્રિપલ લ્યુમેન આવે છે. તમે સર્ચ મારીને ટ્યુડલ કેથેટર જોઈ શકો છો અથવા તમારા જોડે હશે બી. બરાબર, હવે જે પછી બીટાડીનનો આપણે ઉપયોગ કરવાનો છે કે ભાઈ જે મિયેટસ હોય, મિયેટસની જે ગ્લાન્સ પેનિસનો ભાગ હોય મિયેટસનો, એ આપણે ક્લીન કરીશું UTI અને પ્રિવેન્શન્સ માટે. બરાબર, ખાસ કરીને જે મેટલ કેથેટરના જે જંક્શન્સ હોય એના બાજુમાં આપણે બીટાડીનથી ક્લીન કરવાનું છે. બરાબર, અને પેશન્ટને કોઈ પણ બીટાડીનની એલર્જી હોય તો ક્લોરાહેક્ઝિડિનનો આપણે ઉપયોગ કરીએ છીએ. આ યાદ રાખજો, આ લખી નાખજો, ક્લોરાહેક્ઝિડિન જો બીટાડીનની એલર્જી હોય ક્લોરાહેક્ઝિડિનનો આપણે ઉપયોગ કરીએ છીએ. હવે NS શેના માટે ઉપયોગ કરશો, NS અથવા ડિસ્ટિલ વોટર તમે યુઝ કરો, પણ NS શું છે કે ટેમ્પરરી કેથેટર નાખેલું હોય તો NS આ યાદ રાખજો. બરાબર,
એનએસ હોય તો ટેમ્પરરી કેથેટરમાં આપણે એનએસનો ઉપયોગ કરીશું, પણ લોંગ ટાઈમ નાખવાનું હોય કેથેટર તો આપણે એની અંદર ડિસ્ટિલ વોટર આપણે યુઝ કરીશું. અને શેના માટે યુઝ કરશે, બંને શેના માટે નાખીશું, તો કફને ઇમ્પ્લાન્ટ કરવા માટે આપણે આનો ઉપયોગ કરીશું, બરાબર. એનએસ શોર્ટ ટર્મ માટે, ડિસ્ટિલ વોટર લોંગ ટર્મ માટે આપણે ઉપયોગ કરીશું. આના સિવાય બીજું જોશે આઈ વી સ્ટેન્ડ સિરિંજ અને 2% ઝાયલોકિનનો આપણે જે વોટર સોલ્યુબલ હોય એ આપણે જરૂર પડશે. હવે જો પ્રોસીજરની અંદર કેથરાઇઝેશનની પ્રોસીજર બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. એક્ઝામમાં પૂછાય છે, જો ફર્સ્ટ આપણે ફ્રોગ લેગ પોઝિશન્સ આપીશું, બીજું ડોર્સલ રિકમ્બન્ટ પોઝિશન્સ. જો પહેલી ફ્રોગ લેગ ઓપ્શન્સમાં હોય તો પહેલો આન્સર તમારે આ કરવાનો છે, પછી ડોર્સલ રિકમ્બન્ટ આવશે અને સુપાઇન મેલની અંદર સુપાઇન પોઝિશન્સ આવશે. તમને એવું પૂછે કે ભાઈ જે યુરિનરી બ્લડ ઇરિગેશન દરમિયાન ડ્યુરિંગ પૂછે તો કઈ પોઝિશન આપશો, તો લિથોટોમી. કારણ કે આપણે જે દરમિયાન બ્લડ ઇરિગેશન ચાલતી હોય એ દરમિયાન આપણે લિગામેન્ટને ઇન્જરીથી પ્રિવેન્ટ કરવા માટે તમે લિથોટોમી પોઝિશન્સ આપી શકો છો. અને લિથોટોમી આપણે લેબરની અંદર પણ આપતા હોઈએ છીએ, ક્લિયર. પછી મેથડ ઓફ ઇરિગેશન્સ બે મેથડથી કરીએ છીએ આપણે. ઓપન મેથડ કે જે બહુ જ ઓછા પ્રમાણમાં ક્લિનિકલ પ્રેક્ટિસમાં યુઝ થાય છે, કારણ કે ઓપન મેથડમાં શું થાય, યુટીઆઈના ચાન્સીસ વધી જાય છે. શું થાય, યુટીઆઈના ચાન્સીસ વધી જાય છે. અને જે બ્લેડરની વોલ હોય એ શું થાય, ઇરિટેબલ જોવા મળતી હોય છે, બરાબર. હવે આની અંદર જે સિરિંજમાં આપણે ફ્લૂડ હોય એ કેટલું ફ્લશ કરતા હોઈએ છીએ, 150 ml. કેટલું ફ્લશ કરીએ છીએ આપણે, 150 ml. અને ફ્લૂડ રિમૂવ કેટલું કરતા હોઈએ છીએ, એસેપ્ટો સિરિંજથી આપણે આનું ફ્લૂડ રિમૂવ કરીએ છીએ. યાદ રાખજો, એસેપ્ટો સિરિંજથી કે જે આ રીતનો બલ્બ હોય છે અને આ રીતની આખી સિરિંજ આવે છે, બરાબર, આ રીતનું હોય છે. જે એસેપ્ટો સિરિંજથી આનો ફ્લૂડ આપણે રિમૂવ કરતા હોઈએ છીએ ઓપન મેથડની અંદર, ક્લિયર. ક્લોઝ મેથડ મોસ્ટ કોમનલી યુઝ થાય છે, બરાબર. શું થાય છે, મોસ્ટ કોમનલી ક્લોઝ મેથડ યુઝ થાય છે કે જેની અંદર શું હોય છે, ફ્લો રેટ આપણે 50-60 ml/h આપણે મેન્ટેન કરવાનો રહેતો હોય છે ક્લોઝ મેથડની અંદર, બરાબર. હવે એની અંદર શું હોય, એક યુરોબેગ હોય છે, આઈવી સ્ટેન્ડ હોય છે અને કેથેટર હોય છે. આ રીતની હોય છે ક્લોઝ મેથડમાં, આપણે આ રીતનું કરતા હોઈએ છીએ, બરાબર. અહીંયા લગાયેલું હોય છે અને અહીંયા આપણો આઈવી સેટ હોય છે અને અહીંયા યુરોબેગ હોય છે, બરાબર. આ યુરોબેગ, અહીંયા ફ્લૂડ હોય છે અને અહીંયા કેથેટર હોય છે, ક્લિયર. અને યુરિનરી બ્લેડર ક્વેશ્ચન જુઓ, ડ્યુરિંગ યુરિનરી બ્લેડર ઇરિગેશન નર્સિંગ ઓફિસર ચેક ક્લોટ, મ્યુકસ, પસ, ડાર્ક બ્લેક ક્લોટ, વોટ ઇઝ ધ ઇમ્પોર્ટન્ટ રોલ ઓફ નર્સ. કે બ્લેડ ઇરિગેશન કરતા હોય દરમિયાન આપણને શું ક્લોટ, મ્યુકસ અને પસ જોવા મળે તો આપણો રોલ શું રહેશે, સ્ટોપ ધ ઇરિગેશન, ઇન્ફોર્મ ધ ડૉક્ટર, ડિક્રીઝ ધ ફ્લો રેટ એન્ડ ઇન્ક્રીઝ ધ ફ્લો રેટ. તો આની અંદર આપણે શું કરીશું, તો આપણો જવાબ રહેશે આની અંદર આપણો ફ્લો રેટ જે હોય ઇન્ક્રીઝ કરવાનું છે, કારણ કે આપણો મેન હેતુ શું છે, કારણ કે સ્ટેનોસિસ અથવા બ્લોકેજને આપણે અટકાવી શકીએ જો ફ્લો વધારીશું તો, ક્લિયર. ડ્યુરિંગ બ્લડ ઇરિગેશન કેથેટર બ્લોક, જો બ્લેડ ઇરિગેશન કરતા હોય દરમિયાન કેથેટર બ્લોક થઈ જાય તો નર્સે શું કરવું જોઈએ, રિપ્લેસ ન્યૂ કેથેટર, ડોક્યુમેન્ટેશન્સ, ઇરિગેટ ધ કેથેટર કે ઇન્ફોર્મ ધ ડૉક્ટર. તો આની અંદર આપણો શું જવાબ આવશે, તો આની અંદર આપણો જવાબ શું હશે કે કેથેટરને આપણે શું કરીશું, એનએસ વડે ઇરિગેટ કરીશું. કોના વડે, એનએસ વડે આપણે ઇરિગેટ કરવું પડશે. એક બીજો મહત્વનો ક્વેશ્ચન જોઈએ કે ડ્યુરિંગ બ્લડ ઇરિગેશન નર્સિંગ ઓફિસર ફાઇન્ડ ફ્રેશ બ્લડ ઇન યુરોબેગ, તો ઇમ્પોર્ટન્ટ રોલ ઓફ નર્સ. કે યુરોબેગની અંદર ફ્રેશ બ્લડ જોવા મળે તો આપણે શું કરીશું, ઇન્ફોર્મ ધ ડૉક્ટર, ડોક્યુમેન્ટેડ, ડિક્રીઝ ફ્લો રેટ કે સ્ટોપ ધ પ્રોસીજર. હવે જો આની અંદર યુરોબેગમાં ફ્રેશ બ્લડ જોવા મળે તો આપણે શું કરવું પડે, પ્રોસીજરને સ્ટોપ કરી દેવી પડે, ક્લિયર. જો યુરિનરી બ્લડ ઇરિગેશન આપણે ક્યાં સુધી કરવાનું છે, કે જ્યાં સુધી ફ્લૂડ ક્લિયર પાછું ના આવે ત્યાર સુધી આપણે કરવાનું છે, બરાબર. એમાં શું ચેક કરીશું, યુરિન આઉટપુટની અંદર યુરોબેગ ફ્લૂડ ઇરિગેટ જે ફ્લૂડ આવે એ કરીશું અને એની અંદર કેટલા ml ખાસ કરીને આવે છે, બરાબર. ધારો કે યુરોબિયક ફ્લૂડમાં તમને સમજાવું કે 800 હોય માઇનસ ઇરિગેટ ફ્લૂડ 200 હોય તો 600 હોય તો 200 ml યુરિન આઉટપુટ આપણે આવવો જોઈએ, જે મેં લખ્યું છે. આ યુરોબિયક ફ્લૂડ છે, આ ઇરિગેશન ફ્લૂડ છે, એટલે 800 - 600 બરાબર 200 ml યુરિન આઉટપુટ આ રીતે આપણે ચેક કરવાનો છે. એક ક્વેશ્ચન જુઓ, પેશન્ટ્સ કમ્પ્લેન અબાઉટ ડ્રુલિંગ ઓફ યુરિનેશન્સ આફ્ટર રિમૂવ ધ કેથેટર, તો ઇમ્પોર્ટન્ટ રોલ ઓફ નર્સ. તો કેથેટર રિમૂવ કર્યા પછી ડ્રુલિંગ જોવા મળે યુરિનેશન્સની અંદર, ટીપકા ટીપકા જોવા મળે તો શું કરીશું, રીઇન્સર્ટ કેથેટર, ડોક્યુમેન્ટેશન્સ, ઇન્ફોર્મ ધ ડૉક્ટર કે પછી નોન. તો આ શું ડોક્યુમેન્ટેશન આપણે કરીશું, કારણ કે કેથેટર પછી આ શું છે, નોર્મલ ફાઇન્ડિંગ કહેવાય. કારણ શું છે, કારણ કે આમાં સ્પિન્ટર મસલ જે આપણા હોય, સ્પિન્ટર મસલ શું થઈ જાય, રિલેક્સ થઈ જાય. શું થાય, રિલેક્સ થઈ જાય અને આ ઓટોમેટિકલી આ કન્ડિશન 24 કલાક પછી સબસાઇડ થઈ જતી હોય છે. અને જો 24 કલાક સુધી સબસાઇડ ના થાય તો આપણે ડૉક્ટરને ઇન્ફોર્મ આપણે કરીશું, ક્લિયર.
હવે જો આ ઇન્સ્ટિલેશન ઇરિગેશન્સ જો આ બ્લેડર ઇરિગેશન્સમાં જેટલા મહત્ત્વના ક્વેશ્ચન્સ હતા ગ્લિસરોલ રિલેટેડ એનએસ રિલેટેડ જ્યાં જ્યાં ક્વેશ્ચન પૂછ્યા છે આપણે ચર્ચા કરી લીધી, વિડીયો ગમે તો લાઇક શેર જરૂર કરજો. હવે આ ઇન્સ્ટિલેશન ઇરિગેશન્સ જોઈ લઈએ કે આ પણ મહત્ત્વનું છે. ઇન્સ્ટિલેશન્સમાંથી ઘણા ક્વેશ્ચન્સ નીકળે છે, આઈમાંથી બહુ નીકળે છે કે આપણે જો આઈની અંદર જે લિક્વિડ મેડિકેશન્સ નાખીએ ડ્રોપ બાય ડ્રોપ એને આપણે શું કહીશું ઇન્સ્ટિલેશન્સ. હવે આનો પર્પસ ઇરિગેશન્સ પણ આપણે પાછળ જોઈએ તો પર્પઝ જો કે ઇન્ફેક્શન ટ્રીટ કરવા માટે કોઈ એક્ઝામિનેશન્સ કરવી હોય તો અને આઈ સર્જરી પછી આપણે આ કરતા હોઈએ છીએ. હવે આની અંદર જો સોલ્યુશન્સ તમે કયા કયા યુઝ કરી શકો તો મેડિકેશન્સ કયા યુઝ કરી શકો તો એરિથ્રોમાઇસિન ખાસ કરીને યુનિટની અંદર આપણે યુઝ કરતા હોઈએ છીએ. આ જે એરિથ્રોમાઇસિન શેના માટે આવશે યાદ રાખજો, ગોનોકોકલ ઇન્ફેક્શન્સ હોય ને ગોનોકોકલ ઇન્ફેક્શનને પ્રિવેન્ટ કરવા માટે અને સિલ્વર નાઇટ્રેટનો પહેલાં યુઝ કરેલો હોય તો એના માટે આપણે આ એરિથ્રોમાઇસિનનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. બીજે માઇડ્રેટિકની અંદર શું આવશે, એટ્રોફિન સલ્ફેટ એટલે માઇડ્રેટિક ડ્રગ્સ શું કરે કે જે આપણી પીપીલ હોય પીપીલના ડાયલેટ કરવાનું કામ કરે છે. શું કરે છે, પીપીલના ડાયલેટ કરવાનું કામ કરે છે. ખાસ કરીને આપણે ગ્લુકોમાની અંદર નથી નાખતા, બરાબર, કોન્ટ્રાઇન્ડિકેશન સમા હોય છે ગ્લુકોમાની અંદર, ક્લિયર. અને જે એટ્રોફિન સલ્ફેટ છે એ આપણે ચાઇલ્ડની અંદર આપણે આપતા હોઈએ છીએ કે હવે આની અંદર પ્રાયોરિટી શું રાખવાની, ચાઇલ્ડની અંદર જ્યારે તમે એટ્રોફિન સલ્ફેટ આપો તો નર્સિંગ પ્રાયોરિટી શું હોવી જોઈએ કે પેશન્ટ્સની ખાસ કરીને બાળકની આમાં બોવેલ મૂવમેન્ટ આપણે ખાસ ચેક કરતા રહેવાનું છે. કારણ કે જે એટ્રોફિન છે એટ્રોફિન શું કામ કરે છે તો શરીરની જે પેરિસ્ટાલ્સિસ મૂવમેન્ટ છે પેરિસ્ટાલ્સિસ મૂવમેન્ટને ડિક્રીઝ કરે છે, પરિણામે એબડોમિનલ ડિસ્ટેન્શન્સ જોવા મળે છે. એટલે ખાસ યાદ રાખવાનું છે બોવેલ મૂવમેન્ટ બાળકમાં એટ્રોફિન સલ્ફેટ ચાલતી હોય તો, ક્લિયર. થર્ડ છે માયોટિકની અંદર પીલોકાર્પ આપણે યુઝ કરીએ છીએ, સોરી પીલોકાર્પિન આવશે, પીલોકાર્પિન આપણે યુઝ કરીએ છીએ, બરાબર. તો પીલોકાર્પિન કેવા પેશન્ટને આપણે આપીશું, ગ્લુકોમાવાળા પેશન્ટ્સને આપણે ખાસ કરીને આપીશું. કેવા પેશન્ટને ગ્લુકોમા, કારણ કે આ શું કરશે પીપીલને કોન્સ્ટ્રિક કરવાનું કામ કરે છે. શું કરે છે, પીપીલને કોન્સ્ટ્રિક કરવાનું કામ કરે છે, ક્લિયર. એટલે ચાર સોલ્યુશન્સ આપણે ઉપયોગમાં લઈશું. જો ક્વેશ્ચન જોઈએ હવે, ઓવરડોઝ ઓફ પીલોકાર્પિન, જો પીલોકાર્પિનનો ઓવરડોઝ અપાઈ જાય તો નર્સે શું મેનેજમેન્ટ આપણે કરી શકીએ તો એની અંદર આપણે એટ્રોફિન સલ્ફેટ આપવું પડશે, બરાબર, ક્લિયર. યાદ રાખજો, કારણ કે પીલોકાર્પિનનો મેં તમને બહુ સરસ રીતે સમજાવી લીધું, કારણ કે ગ્લુકોમા પેશન્ટની અંદર આપીએ કે પીપીલનો ડાયલેટ કરે તો આપણે એટ્રોફિન સલ્ફેટ શું કરશે ડાયલેટ કરશે અને પીલું કોસ્ટિક કરશે, ક્લિયર. એક ક્વેશ્ચન જોઈ લો, પ્રોસીજર આપણે જોઈએ. જો રોજ પોઝિશન આપણે આપીશું પેશન્ટને, કઈ પોઝિશન આપીશું, રોજ પોઝિશન્સ. એટલે રોજ પોઝિશન્સની અંદર તમે શું કરી શકો કે એના સાથે સાથે બીજી પોઝિશન સિટિંગ પોઝિશન સાથે હેડને આપણે શું કરીએ છીએ હાઈપર એક્સટેન્ડેડ પોઝિશન્સ કરીએ છીએ આની અંદર, બરાબર. હવે જે આઈ ડ્રોપ હોય એના બે હાથની અંદર બે પામની અંદર આપણે શું કરીશું ગોળ ગોળ ડ્રપ કરીશું. પછી આપણે જે લોઅર લીડ આવે જે આઈનો ભાગ છે આ લોઅર લીડના ભાગની અંદર આપણે શું કરીશું પ્રેશર આપીશું, બરાબર. શું કરીશું પ્રેશર આપીશું અને પછી આપણે શું કરીશું લોઅર જે કન્જેક્ટિવલ શેક હોય આની અંદર ત્યાં આપણે જે સોલ્યુશન્સ હોય અથવા એના અંદર આપણે નાખીશું અને કોર્નિયામાં ના જાય આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું છે, બરાબર. હવે જો આની અંદર ઇન્સ્ટ્રક્શન પેશન્ટને તમે ખાસ શું આપશો કે એના પેશન્ટને શું જોવાનું કહેવાનું કે ભાઈ ઉપરની બાજુ અને પાછળની બાજુ જો. શું કહીશું ઉપરની બાજુ અને પાછળની બાજુ જો, જ્યારે પેશન્ટ ઉપરની બાજુ જુએ એટલે આપણે બે ડ્રોપ એની અંદર નાખી દઈશું, ક્લિયર. અને કોઈપણ બે ડ્રોપ્સ વચ્ચેનો સમયગાળો 30 સેકન્ડ આપણે રાખીશું, એક્ઝામમાં પૂછાયેલું છે, બરાબર. તમે કોઈપણ જાતનો ડ્રગ્સ નાખો તો નર્સિંગ ઓફિસર તરીકે શું આપણી જવાબદારી રહેશે, કારણ કે જે પ્રેશર હોય આપણે પ્રેશર એપ્લાય કરવાનું છે લેક્રિમન ગ્લેન્ડ ઉપર 30-60 સેકન્ડ માટે આપણે પ્રેશર એપ્લાય કરીશું, બરાબર. આ ખાસ એની અંદર છે, કારણ કે આફ્ટર ઇન્સ્ટિલેશન્સ પછી તમે શું આપશો કે ભાઈ આઈને તો એકદમ લૂઝલી ક્લોઝ કરી નાખવાનું, પેશન્ટને શું કહેવાનું આઈને એકદમ લૂઝલી ક્લોઝ કરી નાખવાનું છે. હવે આની અંદર જુઓ ખાસ કરીને ડાયરેક્શન પૂછે છે કે ભાઈ ઇનર કેન્થસ તો આઉટર આપણે આમાં નાખવાનું છે, બરાબર. હવે ક્વેશ્ચન્સ કેવા થાય કે લિક્વિડ અથવા સેમી સોલિડ બિયર ડ્રગ્સ પેશન્ટને આપેલા હોય તો તમે પહેલું કયું નાખશો તો સમજી લેવાનું કે પહેલું ડ્રગ્સ આપણે લિક્વિડ ધેન સેમી સોલિડ, પહેલાં આપણે શું નાખીશું લિક્વિડ નાખીશું અને પછી સેમી સોલિડ આપણે નાખીશું. આ ક્વેશ્ચન્સ પૂછાયેલો છે, ક્લિયર. હજુ આપણે આગળ જોઈએ. હવે તમને એવું પૂછે કે ભાઈ લિક્વિડ અને સેમી સોલિડ વચ્ચે તમે કેટલું ગેપ રાખશો, યાદ રાખવાનું 5-10 મિનિટનો, કેટલો 5-10 મિનિટમાં. એમાં ખાસ કરીને પહેલી પ્રાયોરિટી આપણે 5 મિનિટ રહેશે અને સેકન્ડ પ્રાયોરિટી 10 મિનિટની રહેશે, બરાબર. અને મિનિમમ તમને એવું પૂછે કે
એટલીસ્ટ ઓછામાં ઓછી તમે લિક્વિડ સેમી સોલિડ વચ્ચે કેટલી ગેપ રાખી શકો, બરાબર? તો 3 મિનિટ ઓછામાં ઓછી આપણે 3 મિનિટ જોશે, બરાબર? વધારે વધારે 5 થી 10 મિનિટ આપણે રાખતા હોઈએ છીએ, ક્લિયર? અને એની સાઇઝ પૂછે તો 1 થી 8 ઇંચ, બરાબર, 1/8 ઇંચ જેટલી આપણે સાઇઝ હોય છે, ક્લિયર? હવે આ ઇરિગેશન જોઈએ, આ ઇન્સ્ટોલેશન પૂરું થઈ ગયું. આ ઇરિગેશન એટલે આ એને આપણે વોશ કરીએ કહીએ છીએ બિફોર એક્ઝામિનેશન્સ. આ સર્જરી પછી એને ઇન્ફેક્શન્સ હોય તો ઇન્ડિકેશન્સમાં કે બિફોર કે કોઈપણ જાતનું ઇન્ફેક્શન્સ હોય, આ ઇન્સ્ટોલેશન કરતાં પહેલાં ફોરેન પાર્ટિકલ્સ અંદર પડ્યા હોય તેને બહાર દૂર કરવા માટે, ધારો કે ધૂળ પડી હોય, રચકણો પડ્યા હોય અને કેમિકલ ઇન્જ્યુરી હોય તો આપણે આ વોશ કરતા હોઈએ છીએ. જો કેમિકલ ઇન્જ્યુરીવાળો ક્વેશ્ચન પૂછાય છે કે પેશન્ટ ઇમરજન્સી રૂમની અંદર આવે, કેમિકલ ઇન્જ્યુરી હોય તો આપણે શું કરવાનું છે, તો આપણો શું જવાબ હોવો જોઈએ એની અંદર, આપણે કોઈ કેમિકલ રિમૂવ નથી કરવાનું, આપણે પહેલાં આ ઇરિગેશન્સ કરીશું, આ એને આપણે વોશ આઉટ કરીશું, બરાબર? એવોને એવો પહેલાં બીજો ક્વેશ્ચન કેવો પૂછાય છે કે ઇમરજન્સી રૂમની અંદર લકડાનો પીસ, વુડન પીસ પડી ગયો હોય તો શાર્પ ઓબ્જેક્ટ હોય અને પેનિટ્રેટ આંખની અંદર ખૂસતો હોય તો આપણે શું રોલ રહેશે એની અંદર, તો રિમૂવ ધ પીસ, ઇન્ફોર્મ ધ ડૉક્ટર્સ, આઈ ઇરિગેશન્સ, કવર ધ આઈ એન આઈ પેચ. જો આની અંદર કન્ફ્યુઝ ના થતા અને એક ઓપ્શન છે આસ્ક અબાઉટ વિઝ્યુઅલ એક્ટિવિટી, તો પહેલાં આપણે શું પેશન્ટને પૂછવાનું છે કે ભાઈ વિઝ્યુઅલ એક્ટિવિટી વિશે એને પૂછવાનું છે, ત્યાર સુધી આપણે કશું જ કરવાનું નથી એની અંદર, બરાબર? ખાસ કરીને પછી જે કવર ધ આઈ છે એ આપણી સેકન્ડ પ્રાયોરિટી રહેશે, કવર ધ આઈ અને આઈ પેચ સેકન્ડ પ્રાયોરિટી રહેશે, કારણ કે એમાં શું કરવાનું, આપણે બે આંખને આપણે કવર કરીશું અને પેશન્ટને ઇન્સ્ટ્રક્શન શું આપવાની આવા કેસની અંદર કે આંખને રબ ના કરે એટલે આમ મચળે નહીં, બરાબર? કારણ કે એમાં શું થઈ જાય, ઇન્જ્યુરી વધી શકે, જો પેશન્ટ રબ કરશે તો ઇન્જ્યુરી વધી શકે છે, બરાબર? જો અનકોન્શિયસ પેશન્ટ હોય તો આપણે શું કરવાનું, પેશન્ટ જે આઈને આપણે કવર કરી દઈશું આઈ પેચ અને પેડ મારફતે. હવે પ્રોસિજર કરવાની હોય તો એની અંદર આપણે આર્ટિકલ સોલ્યુશન્સ કયા જોશે, તો એની અંદર જો ક્લીન વોટર, પછી નોર્મલ સલાઈન મોસ્ટ કોમન, પછી બોરિક એસિડ આમાં એન્ટિસેપ્ટિક તરીકે આપણે ઉપયોગ કરીશું, બરાબર? અને આરએલ જો કેમિકલ ઇન્જ્યુરી હોય તો યાદ રાખજો કેમિકલ ઇન્જ્યુરીની અંદર આપણે આરએલ જોશે આર્ટિકલ્સની અંદર, બરાબર? પોઝિશન તો સુપાઇન અને હેડ ટિલ્ટ પોઝિશન આપણે આપીશું અફેક્ટેડ સાઈડ, અને હાઇટ ઓફ આઈવી સ્ટેન્ડનું 6 થી 8 ઇંચ આપણે રાખીશું, અને અમાઉન્ટ ઓફ ફ્લુઇડ કેટલું હોય ઇરિગેશન્સ માટે 1000 ml આપણે મેક્ઝિમમ આની અંદર રાખતા હોઈએ છીએ, પણ ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન્સ પ્રમાણે આપણે રાખતા હોઈએ છીએ, બરાબર? ધારો કે હવે આ ઇરિગેશન્સ પતી જાય તો નર્સિંગની પ્રાયોરિટી શું રહેશે, તો કે પેશન્ટને કહેવાનું કે સનગ્લાસીસ પહેરવાના, 2 થી 4 કલાક માટે ડ્રાઈવ નહીં કરવાનું, બરાબર? અને આંખને બંધ કરીને રાખવાની ઇરિગેશન્સ પછી 30 મિનિટ સુધી, બરાબર? અહીંયા લખવાનું રહી ગયું છે, 30 મિનિટ સુધી બંધ કરીને રાખવાની, કારણ કે એનાથી આપણે શું થાય, જે ઇરિટેશન છે એને આપણે પ્રિવેન્ટ કરી શકીએ છીએ, બરાબર? આ તો આપણો આ ઇરિગેશન, આ ઇન્સ્ટોલેશન બ્લેડ ઇરિગેશન્સમાંથી જેટલા બી ક્વેશ્ચન્સ બને છે એ આપણે ચર્ચા કરી લીધી. કાલે આપણે નેઝલ ઇન્સ્ટોલેશન્સ અને ઇયર ઇન્સ્ટોલેશન્સ વિશે અને એ આપણે કવર કરી લઈશું. વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક શેર જરૂર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.